કાર ને જોઈને એના ડ્રાઈવર નો સ્વભાવ કેવો છે ખબર પડે. ગાડીમાં કેટલી બધી વસ્તુ એવી હોય છે જે ડ્રાઈવરના નેચર વિશે, ડ્રાઈવરના સ્વભાવ વિશે ચાડી ખાય છે. પહેલું, ગાડી પર જામેલી ધૂળ. બીજું, ગાડીના ઇન્ટિરિયરમાં સીટ કવર્સ. ત્રીજું, આગળના ડેશબોર્ડ પર મૂકેલો ભગવાનનો ફોટો, મૂર્તિ, કોઈ રિલીજિયસ સિમ્બોલ, કે પછી સ્ટીયરિંગ પર લટકતી લાલ ચુંદડી, કોફીનો જૂનો કપ, કે પછી બર્ગર જે ખાધું તું એના સોફ્ટ ઇશ્યુઝ, કે પછી કોઈ કાગળિયા ડેશબોર્ડ પર પડ્યા રહ્યા હોય, કે પેલા મિરર પર લટકતું લટકણિયું. આ બધું ડ્રાઈવરનો સ્વભાવ કેવો છે એ કહી દે. તમે વિચારવા પડી ગયા ને કે તમારી ગાડીમાં એવું શું છે જે તમારા નેચર વિશે બીજા લોકોને કહી દે છે. ઘણા લોકો કારમાં સોફ્ટ ટોયઝ રાખે. યાદ છે પેલા માથું હલાવતા લાફિંગ બુદ્ધા? એવા બુદ્ધા જેમનું માથું સતત હલહલ કરે, આમ ડુક 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 ડુક, એકદમ નાનું સ્ટેચ્યુ હોય. એમ લાગે કે આ મ્યુઝિક એન્જોય કરી રહ્યા છે, સંગીત સાંભળતા સાંભળતા માથું ગોળ ગોળ હલાવે છે. તો ચાલો આજે એવી ધૂન ઓફ ધ ડે સંભળાવું, એવું મ્યુઝિક સંભળાવું કે તમે પોતે બની જાઓ એ લાફિંગ બુદ્ધા, ને તમારું માથું હલવા માંડે આમ ડુક 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 ડુક. વાત જાણે એમ છે ને કે તમે આ પનીર, મખની ને ચાઇનીઝ મંચુરિયન એવું બધું ખાવ છો કે સાદા બાજરીના રોટલા ને ઘીની મીઠાશ ભૂલી ગયા છો. એટલે આ બાદશાહ અને હનીસિંગ ને એવા બધા બોલિવૂડના ગીતો એટલા વધારે સાંભળો છો કે કદી કઈ બીજું સાંભળવાનો ટાઈમ જ નથી કાઢતા, સ્પેસ જ નથી. તો હું સંભળાવું એવું મ્યુઝિક જેમાં તમારું મન ડોલવા લાગે. આવનારી એક મિનિટ હું કઈ જ નહીં બોલું, એક મિનિટ પછી જોઈએ તમે બનો છો કે નહીં લાફિંગ બુદ્ધા. ફીડબેક હોય તો ડેફિનેટલી મને જણાવજો, ઇન્સ્ટા કે FB પર DM કરી દેજો. ધૂન ઓફ ધ ડે, ધૂન ઓફ ધ ડે, ધૂન.